હેલો એવરીવન, કેમ છો તમે બધા? વેલકમ ટુ અવર ચેનલ ગુજરાતી મેન. આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ અને એકદમ હેલ્ધી એવો ખજૂર પાક. ખજૂર પાક બનાવવામાં ખૂબ જ સરળ હોય છે અને ઝટપટ પણ બની જાય છે. તો ચલો જોઈએ ખજૂર પાક બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે. ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ખજૂર લીધા છે, જેના મેં ઠળિયા કાઢી લીધા છે, 200 ગ્રામ જેટલું ઘી, થોડાક પિસ્તા અને બદામને કાતરી લીધા છે, અને સાથે જ મેં થોડો ઇલાયચી પાવડર લીધો છે. તો હવે જે આ ખજૂર છે એને આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું. ખજૂર પાક બનાવવાનો હોય તો ખજૂર એકદમ સોફ્ટ લેશો તો તમારો ખજૂર પાક એકદમ સરસ બનશે. આવી રીતે આપણે બધા ખજૂરને નાના નાના ટુકડા કરી લઈશું. હવે આપણી ખજૂર ચોપ થઈ ગઈ છે તો હવે આપણે કઢાઈમાં ઘી લઈ લઈશું. તો આપણું ઘી હવે અહીંયા મેલ્ટ થઈ ગયું છે બધું, તો હવે એમાં આપણે આ ખજૂર એડ કરી લઈશું. અને ખજૂરને ઘી સાથે મિક્સ કરી લઈશું. એને આવી રીતે પ્રેસ કરતા રહીશું જેથી તે એકદમ મેશ થઈ જાય. ગેસને મીડિયમ ટુ સ્લો પર રાખીશું. હવે આપણે ખજૂરને મેશરની મદદથી મેશ કરી લઈશું. ડ્રાયફ્રુટ શેકાઈ જાય એટલે થોડી થોડી સ્મેલ આવવા માંડશે, એટલે તમે ગેસ બંધ કરીને હવે આને આપણે ખજૂરમાં એડ કરી લઈશું, અને સાથે સાથે થોડો ઇલાયચી પાવડર પણ એડ કરી લઈશું અને બધી વસ્તુઓને મિક્સ કરી લઈશું. હવે આપણે બધી જ વસ્તુઓ પરફેક્ટ મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ કરવા દઈશું. આ ખજૂર પાકને બહુ વધારે પડતો ઠંડો નથી થવા દેવાનો. એને હું આ મોલ્ડમાં ઘીથી ગ્રીસ કરી લીધું છે મેં આ મોલ્ડને, હવે હું એમાં ટ્રાન્સફર કરી લઈશ. તેને પ્રેસ કરીને સેટ કરી લઈશું. આપણો ખજૂર પાક ઇવનલી સ્પ્રેડ થઈ ગયો છે. હવે એના ઉપર આપણે થોડુંક આ કાતરેલું બદામ અને પિસ્તા સ્પ્રેડ કરી લઈશું. અને તેને હલકા હાથે પ્રેસ કરી લઈશું. હવે આપણે ખજૂર પાકને સેટ થવા દઈશું. 2 થી 3 કલાક થશે સેટ થતાં, અને જો તમે ફ્રીઝમાં મૂકી દેશો તો તે 1.5 કલાકમાં સેટ થઈ જશે. આપણો ખજૂર પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે એના કાપા પાડી લઈશું.
આપણો ખજૂર પાક એકદમ સરસ રીતે નીકળી આવ્યો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ છે. આ ખજૂર પાકને બહાર રાખશો તો 8-10 દિવસ સુધી રહેશે અને ફ્રીજમાં રાખશો તો 20-25 દિવસ રહેશે. તો છે ને એકદમ ઇઝી અને ફટાફટ બની જાય એવો ખજૂર પાક. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને ખજૂર પાક કેવો લાગ્યો. મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તેનું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને મારા આવવાવાળા તમામ વિડીયોની જાણકારી તમને પહેલાંથી મળી રહે. થેન્ક યુ.